નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે ગણિતના બેઝિક વિભાગ તમને ખ્યાલ છે કે બેઝિક અને સ્ટાન્ડર્ડ બે અલગ અલગ વિભાગો છે એમાં બેઝિક વિભાગ માટે જે નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડ્યું છે ઘણા મિત્રોની કમેન્ટ હતી કે એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરાવો તો આજે આપણે એ ધોરણ દસ બેઝિક કે જે બોર્ડે નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડેલ છે એ પ્રશ્નપત્રના સોલ્યુશન તરફ જવાનું છે એમાં જોઈએ તો વિભાગ એ વિભાગ એની અંદર આપણને કુલ એકથી ચોવીસ ક્રમના પ્રશ્નો આપેલા છે અને પ્રત્યેકનો એક ગુણ છે એટલે કે આખો વિભાગ આપણા માટે ચોવીસ ગુણનો બને છે અને જો મિત્રો આ ચોવીસ ગુણમાંથી આપણે મહત્તમ ગુણ પ્રાપ્ત કરવા હોય તો કઈ રીતની તૈયારી કરવી તો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર એ ચોવીસમાંથી મહત્તમ ગુણ પ્રાપ્ત કરવા માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ એની વાત કરવાના છીએ તો શરૂ કરીએ આપણો વિભાગ એ જેમાં આપણને કહેવામાં આવ્યું છે પ્રશ્ન પહેલો કે વર્ગમૂળ નવ પ્લસ પાંચ ખાલી જગ્યા સંખ્યા છે બરાબર ઓળખીએ વર્ગમૂળ નવ પ્લસ પાંચ તો વર્ગમૂળ નવ પ્લસ પાંચ હવે નવ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પૂર્ણવર્ગ એટલે કે એનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ નવનું વર્ગમૂળ ત્રણ પ્લસ પાંચ તો સંખ્યા મળશે આપણને આઠ હવે તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે આઠ એ કેવી સંખ્યા છે પૂર્ણાંક છે અસમ્યય છે અપૂર્ણાંક છે કે મિશ્ર પૂર્ણાંક છે તો આપણને ખ્યાલ છે કે અસમ્યય ન કહેવાય અપૂર્ણાંક પણ નથી મિશ્ર અપૂર્ણાંક પણ નથી તો એ સંખ્યા કેવી છે પૂર્ણાંક સંખ્યા બરાબર છે તો આ રીતે તમારે ડાયરેક વર્ગમૂળવાળી સંખ્યા જોઈ અને સીધું ઉતાવળની અંદર ખોટો નિર્ણય લેવાનો નથી સ્વાભાવિક રીતે વર્ગમૂળવાળી સંખ્યા આપણને દેખાય એટલે આપણે સીધી અસમય સંખ્યા લખતા હોઈએ પણ વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એનું વર્ગમૂળ નીકળે છે કે કેમ એ પહેલાં ચેક કરી ત્યાર પછી જ નિર્ણય લેવાનો બીજો પ્રશ્ન આપણને કીધો પી ઓફ એક્સ બરાબર માઇનસ પાંચ વર્ગ પ્લસ બહુપદીમાં સૌથી મહત્તમ ઘાત કે જેને બહુપદીનો ઘાત કહેવાય તો પહેલા પદનો ઘાત આપણે જીરો લઈ શકીએ બીજા પદનો ઘાત છે ત્રણ ત્રીજા પદનો બે ચોથા પદનો ઘાત છે એક તો મહત્તમ ઘાત આપણને કેટલો મળે છે ત્રણ મળે છે તો આપણી બહુપદીનો નો ઘાત થશે ત્રણ એટલે કે વિકલ્પ સી ત્યાર પછી આગળ જોઈએ સુરેખ બહુપદી પી ઓફ બરાબર સાતેક્સ માઇનસ ચાર નું શૂન્ય ખાલી જગ્યા છે હવે પી બહુપદી આપણને આપી છે સાતેક્સ માઇનસ ચાર શૂન્ય શોધવાનું કીધું તે શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય કેટલું લઈશું ઝીરો બરાબર સાતેક્સ માઇનસ ચાર માઇનસ નું સ્થાન ફેરવી આગળ લાવીએ તો પ્લસ થશે એટલે સાતેક્સ બરાબર ચાર એક્સ બરાબર ચાર છેદમાં સાત શૂન્ય શોધવું મતલબ એક્સનું મૂલ્ય મેળવવું તો આપણો આન્સર કયો આવ્યો ચારના છેદમાં સાત એટલે કે બી વિકલ્પ ત્યાર પછી આગળ જોઈએ તો જો સમીકરણ આઠેક્સ પ્લસ પાંચ કે બરાબર અઢારનો એક ઉકેલ એક અને જીરો હોય તો કેનું મૂલ્ય શોધો હવે બહુપદી તમને આપી છે આઠેક્ષ પ્લસ પાંચ કે બરાબર અઢાર ઉકેલ કીધો છે એક અને જીરો તો પ્રથમ સંખ્યા છે એક્સ હોય બીજી સંખ્યા છે વાય હોય જો મિત્રો આમાં ભૂલ થવાની શક્યતા છે એક્સના સ્થાને તમે એક મૂકી દેશો અને વાય આપેલો નથી એના સ્થાને કે તો ઝીરો મૂકી દેશો તો કેનું મૂલ્ય તમને મળશે નહીં અહીં ફક્ત આપણે એક્સનું જ મૂલ્ય મૂકવાનું છે કોનું મૂલ્ય એક્સનું તો આઠ એક્સ પ્લસ પાંચ કે બરાબર અઢાર જેમાં ફક્ત એક્સનું મૂલ્ય એક પ્લસ પાંચ કે બરાબર અઢાર આઠ ગુણ્યા એક એટલે આઠ થશે સોરી દસ ના છેદમાં પાંચ એટલે કે નું મૂલ્ય મળશે બે તો ઉકેલ આપણો કયો આવશે સી વિકલ્પ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચમાં દ્વિઘાત સમીકરણના વિવેચક શોધવાનું સૂત્ર તો થિયરી આધારિત છે વિવેચક એટલે કે ડી મેળવવાનું સૂત્ર તો ડી મેળવવાનું સૂત્ર આપણને ખ્યાલ છે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી એટલે કે એ એ વિકલ્પ આપણો જવાબ બનશે ત્યાર પછી કીધું છે સમાંતર શ્રેણીમાં એનમું પદ શોધવાનું સૂત્ર એનમું પદ શોધવાનું સૂત્ર અહીં બે તો આપણને સૂત્ર આપી દીધા છે એટલે કે જે તે ચેપ્ટરના સૂત્રો આપણી પાસે કમ્પ્લીટલી હોવા જોઈએ તો સમાંતર શ્રેણીમાં એનમું પદ શોધવાનું સૂત્ર એટલે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન એને ગુણ્યા ડી એટલે કે આપણો જવાબ કયો બનશે બી જવાબ સાતમો પ્રશ્ન છે કે એ બિંદુના યામ સ્વે સ્મોલ એ અને સ્મોલ બીનું નું ઉગમ બિંદુ જીરો જીરોથી અંતર ખાલી જગ્યા છે ઉગમ બિંદુ થી અંતર તો ઉગમ બિંદુના આમ ઝીરો 0 છે તો સૂત્ર તમને અંતર સૂત્ર ખ્યાલ છે x1 વન માઇનસ એક્સ ટુ ઓલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ ઓલ સ્ક્વેર એટલે આપણે અંતર શોધવાનું છે એક્સ વન માઇનસ એક્સ ટુ ઓલ સ્ક્વેર પ્લસ હવે આ સેમાં આવશે અંડર રૂટમાં કારણ કે સામે સ્ક્વેર હશે હવે એક્સ વન તરીકે એ અને એક્સ ટુ તરીકે જીરો વાય વન તરીકે બી અને વાય ટુ તરીકે જીરો એ માઇનસ જીરોનો વર્ગ પ્લસ બી માઇનસ જીરોનો વર્ગ તો અહીં એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર એટલે કે અંતર મળશે આપણને અંડર રૂટ એસ પ્લસ બી સ્કવેર કયું મળશે ત્યાર પછી આગળ વધીએ તો જેમાં આપણને કહેવામાં આવ્યું છે આઠમો સવાલ સાઈન્સ સ્ક્વેર પ્લસ કો ઠીટા બરાબર ખાલી જગ્યા તો નિત્ય છે નિત્ય પણ તમને યાદ જ હશે જવાબ આવશે આપણો બી લઘુચાપની લંબાઈનું સૂત્ર ખાલી જગ્યા છે લઘુચાપ તો લઘુચાપની લંબાઈનું સૂત્ર એ વિકલ્પ આવશે પાયાર ઠીટાના છેદમાં એકસો પાયાર ઠીટાની છેદમાં ત્રણસો સાઠ તો એ પણ નહીં આવે પાયાર સ્ક્વેર છેદમાં એકસો એંશી તો એ પણ નહીં આવે અને જ્યારે પાયાર સ્ક્વેર છેદમાં ત્રણસો તો એ લઘુ ક્ષેત્રફળ છે આપણને લઘુ ચાપની લંબાઈનું કીધું તો પાયાર છેદમાં એકસો ત્યાર પછી સરસ મજાનો સવાલ છે પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર હવે પાંચ રૂપિયાનો સિક્કો તો ભાગે વિદ્યાર્થી આમાં ભૂલ કરતા હોય છે પાંચ પાંચ રૂપિયાનો સિક્કો કે જેની જાડાઈ હોય જાડાય હોવાને કારણે આપણે એને નળાકાર તરીકે લેવાનો છે છેના તરીકે નળાકાર અહીં મેં જાડાઈ થોડીક વધારે દર્શાવીશ તો આ એક નળાકાર છો એટલે નળાકારનું ઘનફળ થાય પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ તો નળાકારના ઘનફળનું સૂત્ર તમને યાદ છે પાયાર સ્ક્વેર એચ અગિયારમો સવાલ છે કોઈ માહિતી માટે ઝેડ બરાબર પંદર અને એક્સ બાર બરાબર પંદર હોય તો એમનું મૂલ્ય શોધો હવે ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના સંબંધનું સૂત્ર આપણને યાદ છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર કે જે ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનનો સંબંધ દર્શાવે છે જેમાં જે મૂલ્ય આપ્યું છે એ મૂકી દઈએ ઝેડ આપણને પંદર આપેલો છે મધ્યસ્થ શોધવાનો છે એટલે થ્રી એમ એક્સ બારનું મૂલ્ય પંદર છે થ્રી એમ માઇનસ પંદર દૂને ત્રીસ હવે એમ શોધવાનું એટલે ત્રીસનું સ્થાન ફેરવીએ તો પંદર સાથે પ્લસ થશે એટલે થ્રી એમ બરાબર પંદર પ્લસ ત્રીસ તો એમ બરાબર પિસ્તાલીસના છેદમાં ત્રણ પંદર તેરી પિસ્તાલીસ તો મધ્યસ્થ પણ કેટલો આવશે પંદર આવશે એટલે આપણો જવાબ બનશે ડી ત્યાર પછી જોઈએ આગળ સવાલ નંબર બાર કે પી સરવાળો હંમેશા એક થાય છે એટલે જવાબ આવશે એક ત્યાર પછી છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો દ્વિઘાત બહુપદી ત્રણ એક્સ વર્ગ પ્લસ પાંચ એક્સ માઇનસ ના શૂન્યનો સરવાળો પાંચ છેદમાં ત્રણ થાય છે શૂન્યનો સરવાળો તો સૂત્ર છે માઇનસ બી B છેદમાં એ બી એટલે એક્સનો સહગુણક એક્સનો સહગુણક છે પાંચ તો માઇનસ પાંચ છેદમાં એ એનો સહગુણ એ છે ત્રણ તો માઇનસ પાંચના છેદમાં ત્રણ જેમનો સરવાળો થવો જોઈએ અહીં આપણને કીધું છે પાંચના છેદમાં ત્રણ તો વિધાન કેવું બનશે ખોટું વિધાન બનશે ત્યાર પછી કીધું નંબર ચૌદ સાત 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 અનંત રીતે સમાંતર શ્રેણી છે હવે તમે ડી મેળવી અને સમાંતર શ્રેણી નક્કી કરી શકો પહેલાં બે પદનો તફાવત ઝીરો થાય છે બીજા બે પદનો તફાવત પણ ઝીરો થાય છે જો ડી અચળ જળવાતો હોય તો એ સમાંતર શ્રેણી છે અહીં આપણે જોઈએ કે દરેક પદ બે પદ વચ્ચેનો તફાવત આપણને ઝીરો મળે છે એટલે કે સમાંતર શ્રેણી કહી શકાય કોસ પિસ્તાલીસ અંશની કિંમત વન બાય અંડર રૂટ ટુ છે કોસ પિસ્તાલીસ આઠમા ચેપ્ટરમાં કોષ્ટકના આધારે કોસ પિસ્તાલીસ અને સાઈન પિસ્તાલીસનું મૂલ્ય સમાન હોય અને જે છે એકના છેદમાં વર્ગમૂળ બે તો એના પરથી કહી શકીએ વિધાન ખરું છે ત્યાર પછી આગળ જોઈએ નંબર સોળ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે વર્તુળ પરનું બિંદુ એમાંથી આપણને સ્પર્શક પસાર કરી શકીએ તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુ કે જે સ્પર્શ બિંદુ તરીકે ઓળખાય છે તો એના પરથી કહી શકાય વિધાન ખરું છે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહેવાય અવર્ગીકૃત માહિતીની વાત કરી છે જે આપણે ધોરણ નવની અંદર ભણી ગયા છીએ તો અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત જે પુનરાવર્તન પામતો હોય એને મધ્યક નહીં પરંતુ બહુલક કહેવાય છે શું કહેવાય છે બહુલક તો એના આધારે કહી શકીએ વિધાન કેવું છે ખોટું વિધાન છે હેયાંશ મેચ જીતે તેની સંભાવના જીરો પોઈન્ટ અડતાલીસ છે હોય તો હેયાંશ મેચ ન જીતે એની સંભાવના જીરો પોઈન્ટ બાવન હવે મેચ જીતે એની સંભાવના ઝીરો પોઈન્ટ અડતાલીસ તો એ ઘટના થઈ તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેસ ઇઝ ઇક્વલ ટુ વન હવે મેચ જીતે અને આપણે પી ઓફ એ લઈએ તો જીરો પોઈન્ટ અડતાલીસ પ્લસ પી ઓફ એ ડેસ બરાબર એક તો પી ઓફ એટલે મેચ ન જીતે એની સંભાવના થઈ એકમાંથી જીરો પોઈન્ટ ને બાદ કરીએ તો આપણને કેટલા મળશે એક માંથી જીરો પોઈન્ટ અડતાલીસ આ રીતે બાદ થઈ શકે દસ નવ અને જીરો દસ આઠ એટલે બે નવ ચાર એટલે પાંચ પોઈન્ટ ઝીરો એટલે જીરો પોઈન્ટ બાવન તો અહીં આપણને કીધું છે મેચ ન જીતે એની સંભાવના ઝીરો પોઈન્ટ બાવન છે તો એના પરથી કહી શકાય વિધાન કેવું છે ખરું વિધાન ત્યાર પછી આગળ જોઈએ તો આપણને ઓગણીસથી ચોવીસના ક્રમમાં એપાશે નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો હવે ત્રણ વિકલ્પો આપણને એ પાસે એમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે ખાલી જગ્યા ભરવાની છે બેની એમઘાત ઇન્ટુ પાંચની એમ ઘાત એમ અને એની ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે તો અંતિમ અંક ખાલી જગ્યા છે પ્ર પહેલાં ચેપ્ટરનો સવાલ છે હવે અંતિમ અંક તો જેના અવયવ બે અને પાંચ હોય બે અને પાંચ હોય એનો અંતિમ અંક કયો હોય આપણને ખ્યાલ છે કે બે અને પાંચ જો પાંચ ફક્ત અવયવ હોય તો અંતિમ અંક પાંચ હોય દાખલા તરીકે આપણે દસ ના અવયવ પાડીએ તો બે અને પાંચ મળે પચીસ ના પાડીએ તો પાંચ અને પાંચ મળે વીસ ના પાડીએ તો ચાર પાંચ વીસ અને બે બે અને પાંચ તો તમે જોઈ શકો જેનો એકમનો અંક ઝીરો છે એની અંદર બે અને પાંચ બંને અવયવો છે પરંતુ એકમનો અંક પાંચ છે એનો અવયવ ફક્ત પાંચ જ હશે એમાં બે આવશે નહીં અહીં આપણને બંને અવયવ કીધા છે બે અને પાંચ તો એનો એકમનો અંક હંમેશા કયો હોય જીરો હોય એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચ એક્સે વાસ્તવિક સંખ્યા છે એમનો આલેખ તો પહેલાં જ તમારે જે બહુપદી આપી છે એને ઓળખવાની છે કઈ બહુપદી છે તો અહીં આપણને દેખાય છે સુરેખ બહુપદી મહત્તમ ઘાત એક છે તો સુરેખ બહુપદીનો આલેખ હંમેશા શું હોય રેખા હોય શું હોય રેખા હોય ત્યાર પછી એકવીસ કીધું છે રેખા એ વર્તુળ અને વાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શે સ્પર્શે તો ઓટી બરાબર ઓટી ખાલી જગ્યા એલ આકૃતિ દોરી અને સમજ મેળવીએ વર્તુળ કીધું છે કેન્દ્ર કીધું છે ઓ હવે રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળા વાળા વર્તુળને ટી બિંદુમાં સ્પર્ છે તો આ રેખાયેલ થઈ અહીં બિંદુ આપણે ટી લઈએ તો ઓટી ઓટી એટલે કેન્દ્ર સાથે જોડતી રેખા અને રેખાયેલ તો અહીં આપણને ખ્યાલ છે પ્રમેય પણ ભણી ગયા છે હંમેશા લંબ હોય કાટખૂણો બનાવે તો લંબનો સંકેત આ ઊંધા ટી તરીકે આપણને આપ્યો છે જે અમને લંબ કહી શકાય બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હોય તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખૂબ જ સરસ મજાનો સવાલ આપણને આપ્યો છે આર વન જેમ આર ટુ બરાબર આપણને ત્રણ જેમ ચાર આપ્યા છે હવે ક્ષેત્રફળનો ગુણોત્તર તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આર વન સ્ક્વેર છેદમાં આર ટુ કેન્સલ કરીએ આર વન તો આર વનનું પ્રમાણ છે ત્રણ એટલે ત્રણનો વર્ગ આર ટુનું પ્રમાણ છે ચાર એટલે ચારનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ એટલે આન્સર આપણને મળશે નવ જેમ સોળ તો આપણો જવાબ કયો બનશે નવ જેમ સોળ ત્યાર પછી જે સવાલ આપ્યો છે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા બોર્ડ ની અંદર પૂછાયેલો સવાલ છે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા હવે આપણું સૂત્ર કયું છે તો કે બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ માઇનસ બે ગુણ્યા મધ્યક આ આપણું મૂળ સૂત્ર છે હવે તમે જુઓ તો બરાબરની આગળ એટલે ડાબી બાજુ બહુલક માઇનસ મધ્યક કીધું આપણી પાસે ડાબી બાજુ ફક્ત બહુલક છે એમાંથી મધ્યકને બાદ કરીએ તો બહુલક માઇનસ મધ્યક હવે ડાબી બાજુથી મધ્યક બાદ કરીએ તો જમણી બાજુથી પણ મધ્યક બાદ કરવો પડે ત્રણ મધ્યસ્થ માઇનસ બે મધ્યક જે આપણને આપેલું જ છે અને ડાબી બાજુથી મધ્યક બાદ કર્યો તો જમણી બાજુથી પણ મધ્યક બાદ કરીએ એટલે માઇનસ મધ્યક ત્રણ મધ્યસ્થ મધ્યક તો આપણી ખાલી જગ્યામાં કેટલા આવશે ત્રણ આવશે બરાબર બોર્ડની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે ચોવીસમો અને અંતિમ આપણા વિભાગનો સવાલ છે ગણિતની એક પરીક્ષામાં ઈશાનના સો માંથી સો ગુણ આવે એની સંભાવના ખાલી જગ્યા છે મોટાભાગના વિદ્યાર્થી એમાં ભૂલ કરે છે સો ગુણની પરીક્ષા એટલે કુલ ઘટના એકસો એક થશે કુલ ઘટના કેટલી થશે એકસો એક કારણ કે એકથી સો ગુણ લાવવાવાળા વિદ્યાર્થી હશે અને ઝીરો ગુણ લાવવાવાળા પણ વિદ્યાર્થી હશે એટલે કુલ ઘટના થશે એકસો એક એમાં સોમાંથી સો એટલે સો એક જ વખત હશે એટલે સાનુકૂળ પરિણામ એક થશે કુલ ઘટના થશે એકસો એક એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં એકસો ને એક તો મિત્રો જો આ રીતે તમે વ્યવસ્થિત એ વિભાગને સોલ્વ કરો તો ચોવીસમાંથી તમે મહત્તમ ગુણ પ્રાપ્ત કરી શકો છો અને જે વિદ્યાર્થીઓ હજુ અમારી ચેનલની અંદર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને જો પોતાના મિત્રો ધોરણ દસની ની અંદર હોય તો એમને પણ આમંત્રણ આપે કે જેથી કરીને એ પણ આ પેપર સોલ્યુશનનો લાભ લઈ શકે તો આ વિડીયોમાં એટલું રાખીએ ફરી પાછા વિભાગ બી સાથે મળીએ હસ્તુ જય હિન્દ જય ભારત